અધિક અગત્યના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ક્રિકેટ જગત સાથે જોડાયેલા મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. આપને વધુ વિગતો પણ આપી દે, સુરક્ષા કારણોસર ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાનથી પરત ફરશે તેવા અહેવાલ અત્યારે મળી રહ્યા છે. 20 વર્ષ બાદ પાકિસ્તાન ગયેલી ન્યુઝીલેન્ડની ટીમે સુરક્ષાનું કારણ આપ્યું છે. ક્રિકેટ જગતને લઈને આ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. ન્યુઝીલેન્ડની ટીમે રમવાની ના કહી છે, સુરક્ષાના કારણોસર ટીમ પરત ફરશે તેવા અહેવાલ છે. 20 વર્ષ બાદ પાકિસ્તાન ગયેલી ન્યુઝીલેન્ડની ટીમે સુરક્ષાનું કારણ આગળ ધર્યું છે અને આ જ કારણે તેઓ પરત ફરશે તેવા અહેવાલ અત્યારે મળી રહ્યા છે. ક્રિકેટ જગત માટે આ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાનથી પરત ફરશે તેવા અહેવાલ. જતીન મકવાણા વાળા જે સંવાદદાતા છે તે આપણી સાથે ફોન લાઈન પર અત્યારે જોડાઈ ગયા છે. જતીન, શું કારણ આગળ ધરાવું છે, પૂરી વિગત શું છે? વિજય, આજે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાવલપિંડીમાં પ્રથમ વન ડે રમાવાની હતી અને ટોસને માત્ર અડધો કલાક જ બાકી હતી અને તે પહેલા જ જે ન્યુઝીલેન્ડની ટીમ જે હોટલમાં રોકાઈ હતી તેને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે તેમણે હોટલની બહાર નીકળવાનું નથી. એક પણ ખેલાડી અને જેમના સ્ટાફ છે તેમને હોટલની બહાર નીકળવાથી મનાઈ કરી દેવામાં આવી અને તેમની સુરક્ષા વધારી દેવામાં આવી. તે બાદ એ કારણ પણ સામે આવ્યું કે જે ન્યુઝીલેન્ડની ટીમ છે તેમને કહી દેવામાં આવ્યું છે કે સુરક્ષાના કારણોસર હવે આખી સિરીઝ તેમણે પાકિસ્તાનમાં રમવાની નથી. એટલે ક્યાંક જે સુરક્ષાના કારણોસર આખો જે ન્યુઝીલેન્ડનો પ્રવાસ હતો, પાકિસ્તાનનો જે પણ વન ડે 5 રમાવાની હતી, તે તમામ વન ડે મેચ કેન્સલ કરવામાં આવી છે, જે આખી સિરીઝ કેન્સલ કરી દેવામાં આવી છે અને હવે ન્યુઝીલેન્ડની ટીમ સુરક્ષાની દ્રષ્ટિએ અહીં મેચ નહીં રમે અને સમગ્ર ટીમ પાછી ન્યુઝીલેન્ડ પરત ફરશે થોડા જ સમયમાં. આભાર જતીના તમામ જાણકારી બદલ. તો થોડા જ સમયમાં ટીમ આખી પરત ફરશે, મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે ક્રિકેટ જગત સાથે જોડાયેલા. કારણ કે જાણકારી એવી છે કે ન્યુઝીલેન્ડની જે ટીમ છે તે પાકિસ્તાન પહોંચી હતી, રાવલપિંડીમાં મેચ રમાવાનો હતો, પરંતુ એ પહેલા જ સુરક્ષાનું કારણ આગળ ધરવામાં આવ્યું છે અને ટીમ ન્યુઝીલેન્ડ પરત ફરશે તેવી જાણકારી છે.